सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्निवेशर्मदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી શ્રી મહારાજની મહારાજની બધાય સ્વામી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર ચાર અને તરંગ દસ એમાં છેલ્લે એ ભલ બાપુ સમાધિમાંથી પરત આવે છે અક્ષરધામની વાતો ત્યાંના દરબારોની આગળ કરે છે એ વાત મહારાજ કરે છે સાથે સાથે મહારાજે મૂર્તિના સુખ સંબંધી વાત કરી મુક્તાનંદ સ્વામી કીર્તન ગાયા મહારાજ ભાવને જોતા મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા ત્યારે દેહનું ભાન ભૂલી જતા આવી બધી વાતો સ્વામીએ લખી આગળ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું તરંગ ઉન્મત ગંગા નાયકે શ્રી હરિયન અંબર પેરે અમોલહીને રૂપ અશ્વ એક સનગારી કે લાય તે श्री बैठे बैठे पर पर बाजा पर। श्री हरी ते ही पर बाजा बजत बजत भगवान श्री श्रीहरी उन्मद गंगा स्नान करता संतोय सहित श्री श्रीहरि उन्मद गंगा अत्यंत अनुपम आणि अमूल्य वस्त्र पेहर्या અને અલૌકિક સ્વરૂપ ધારણ કર્યું તે સમયે એક શ્રીહરિ તેના ઉપર સવાર થયા આગળ અપાર અપાર વાગવા લાગ્યા સંતો અને હરિભક્તો કીર્તન ગાતા હતા શ્રીહરિ મનમાં ઘણા પ્રસન્ન હતા અને જીવા ખાચરના દરબાર ગઢમાં પધાર્યા ઉન્મદ ગંગાથી જીવા બાપુનો દરબાર નજીક થાય એટલે ઉન્મદ ગંગામાં સ્નાન કરી અને મહારાજ ખાચરના દરબાર ગઢમાં આવ્યા ઊંચા પડથારામાં ઓરડાની વિશાળ લાંબી ઓસરી હતી તેમાં એક એક સરખા હતા તે ઓસરીમાં સોનેરી પલંગ બિછાવ્યો હતો ખાચરના દરબારની અંદર એક સરખા થાંભલાનો સરસ મજાના ઓરડાનો એક આખો દરબાર ગઢ હતો ને ઓસરીની અંદર સોનાના સોનેરી પલંગ ઉપર મહારાજને બિરાજમાન કર્યા મહારાજ એની ઉપર બેઠા બધાએ સૌએ હેતથી શ્રી હરિના દર્શન કર્યા સૌને હેતથી દર્શન આપવા હતા એટલા માટે તે પલંગ ઉપર આવીને શ્રીહરી બેઠા દરબારો સાથે ઘણી એવી વાતો કરી કે જેનાથી તત્કાળ સંસાર સાગરને પાર જઈ શકાય મહારાજનો એક એવો સ્વભાવ હતો કે વારે વારે એવી વાતો કરતા કે જેનાથી જીવ આ સંસાર સાગરને તરી જાય વારે વારે મહારાજ એવું અનુસંધાન અપાવતા કે આ લોકને છોડીને જાવું છે પરલોકને પામવું છે એવી જગ્યાએ જઈને આપણે સ્થિર રહેવું છે આવું મહારાજ વારે વારે જીવોને અનુસંધાન અપાવતા ભક્તોને અનુસંધાન અપાવતા નિજ ધામ नृप हरे सुनावत हे तेती अक्षर दाम कहावत जो अक्षर दाम कहावत जो तीन ही आए सो तीन ही आए सो जिन लीने अवतारा सो सब कहत करी विस्तारा, अक्षर दाम के मोक्ता हि जेता अक्षर दाम के मोक्ता हि जेता सो आये है कहत एता, है હે એતા પોતાના ધામ આગળ કરી દરબારો ને મહારાજ કેતા હે દરબારો તમને ખબર છે હું ક્યાંથી આવ્યો છું મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ મહારાજ કે દરબારો તમે જેમ અલગ અલગ ગામ થી આવ્યા છો એમ અમારું ગામ ક્યું ખબર છે મહારાજ પત્ર લખતા ને ત્યારે લખતા અનિર્દેશ થી લિખાવિંત અનિર્દેશ ત્યારે કુશળકોરબા એ પ્રશ્ન પૂછ્યો કે અનિર્દેશ તે શું આ તમારો દેશ કયો અનિર્દેશ ત્યારે મહારાજે કહ્યું એક એક વસ્તુ બતાવતા ગયા મહારાજ કે આ ગામ તે નિર્દેશ અને એ ગામ જે શહેરમાં છે અનિર્દેશ શહેર નિર્દેશ રાજ્ય અનિર્દેશ રાજ્ય નિર્દેશ દેશ અનિર્દેશ દેશ નિર્દેશ પૃથ્વી અનિર્દેશ પૃથ્વી નિર્દેશ જળ અનિર્દેશ એમ અનિર્દેશ કરતા 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 ઠેક અક્ષરધામમાં મહારાજે છેલ્લું ગણાવ્યું અને મહારાજ કે પ્રકૃતિ પુરુષ નિર્દેશ અને અક્ષર અનિર્દેશ અક્ષર નિર્દેશ અને મૂર્તિ અનિર્દેશ એ અક્ષરધામનું જે મધ્ય છે ત્યાંથી મહારાજ કે અમે અહીં આવેલા છીએ આ અમારું એડ્રેસ છે મહારાજે દરબારોને પોતાના ધામની જે રચના એ આખી કહી જ્યાંથી સ્વયં પધાર્યા છે તે વાત પણ કહી જ્યાંથી સ્વયં પધાર્યા છે શબ્દ કેવો વાપર્યો જ્યાંથી મહારાજ સ્વયં પધાર્યા છે કેતા સ્વયં શબ્દ શા માટે વાપરવો પડ્યો કારણ કે મહારાજ પૃથ્વી ઉપર સ્વયં બ્રહ્માંડમાં એક જ વાર આવે છે અવતારોને મોકલે છે પોતે નથી આવતા પોતાના ઊંસા ઉતારો પોતાના કળા અવતારો પોતાના પૂર્ણ અવતારો એને આ પૃથ્વી ઉપર મહારાજ મોકલે છે પોતે તો બ્રહ્માંડમાં દરેક બ્રહ્માંડમાં એક વખત જાય છે એક વખત જઈ અને જીવાત્માઓને ઓળખાય છે અને જે જીવાત્માઓ એને જેવા છેવા ઓળખી લે છે કે આ સ્વયં જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ મહારાજ છે મધ્યના તેરમાં મેં એમ કીધું તેજને વિશે જે મૂર્તિ છે એમાંથી અવતારો પ્રગટ થાય છે અને અવતારો પાછા એમાં લીન થાય છે 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 પણ મહારાજ મહારાજ માટે શું કીધું કીધું જે તેજને વિશે મૂર્તિ આ પ્રત્યક્ષ એમ ના એમાંથી પ્રગટ થયેલો એક અવતાર છે જે મૂર્તિ છે તેજ આ છે એટલે તો નિષ્કુળ સમય લખવું પડ્યું કે આ મૂર્તિ સૌથી ન્યારી આ મૂર્તિ સૌથી નોખી અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર જોતા ના આવે જોડ માયા સમયવતાર સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ધરસે નય સર્વોપરી છે શ્રી હરી સહજાનંદ પ્રભુ સોય સર્વોપરી સહજાનંદ મૂર્તિ સોય ધરી ધરી ધરશે કોઈ કોઈ નથી 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 ધરવાનું આની જોડ જ એક અને માત્ર એક જ છે એટલે સ્વયં શબ્દ વાપર્યો કે જ્યાંથી સ્વયં પધાર્યા છે પોતે પધાર્યા છે અક્ષરધામ માંથી એ વાત દરબારો આગળ કરી હવે કેટલું કઠન પડે આ દરબારોને આ તો બધા મૂકતો હતા પણ એમાં જે સામાન્ય જીવાત્માઓ હોય એક તો આ લોકમાંથી પ્રીતિ તોડાવવાની આ લોક ખોટો કરવાનો આ લોકમાંથી પ્રીતિ તોડ્યા પછી પરલોકની અંદર કેટલા પ્રકારના ભેદ છે એ સમજાવવાના એ ભેદ તૂટે એટલે આ લોકમાંથી પ્રીતિ તોડાવવાની પછી દેવતાના સુખમાંથી પ્રીતિ તોડાવવાની પછી બ્રહ્માના સુખમાંથી પ્રીતિ તોડાવવાની પછી પ્રધાન પુરુષના સુખમાંથી પ્રીતિ તોડાવવાની પછી પ્રકૃતિ પુરુષના સુખમાંથી પ્રીતિ તોડાવવાની અને પછી અક્ષરના સુખમાંથી પ્રીતિ તોડાવીને પોતાની મૂર્તિમાં જ્યારે પ્રીતિ કરાવે ત્યારે મહારાજ કે મારું કાર્ય હવે પૂરું થયું આટલો દાખલો મહારાજને છે હવે આ જીવને આ લોકમાંથી પ્રીતિ નથી તૂટતી આટલું ભંગારા શરીર છે આમાંથી પ્રીતિ નથી તૂટતી આ શરીરથી જો ભગવાન ના ભજાય અને ભગવાનની સેવા ન થાય કે સંતો ભક્તોની સેવા ના થાય તો શરીરનું તો બીજું કોઈ કામ જ નથી સૌથી ખરાબમાં ખરાબ આ આ પૃથ્વી પર છે આનો કોઈ ઉપયોગ થતો નથી બોલો જગ્યા રોકે અને હોય તોય જગ્યા રોકે કામ તો કઈ લાગે નહી ગાય ભેંસો ના તો છાને કામ લાગે આનું કઈ કામ લાગે નહી કશું જ કામ લાગે નહીં ઓલાના તો ચામડાના જોડાઈ

દરબારો ને કીધું અમારે અક્ષર ધામમાંથી શા માટે એ મુક્તોની પંક્તિમાં ભેળવવા માટે મહારાજ કે હું અહીં આવ્યો છું તમને મારે આ જન્મે લઈ જવા છે આ જગતની ગંધ કાઢવી છે મહારાજ મધ્યના પિસ્તાળીસ માં કે તમે સર્વે અમારા કહેવા છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી મહારાજને આપણી અંદર કસર રહેવા જ નથી દેવી ચોખ્ખા કરીને આપણને અક્ષરધામની અંદર મૂર્તિના સુખના ભોગતા કરવા છે અક્ષરધામના મુક્તો પણ જેટલા સત્સંગમાં ઉતર્યા છે એની વાત પણ કઈ મહારાજે કીધું અમે એકલા નથી આવ્યા અક્ષરધામમાંથી અમારા મુક્તોને પણ આ પૃથ્વી પર લઈને આવ્યા છે અમારા અક્ષરધામમાંથી મોટા મોટા મુક્તોએ આ પૃથ્વી પર મનુષ્યનો દેહ ધર્યો છે દરબારોને કહે છે મહારાજ આ ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી દાદો ખાચર પર્વતભાઈ જીનાભાઈ આ બધા અક્ષરધામમાંથી મારી ભેગા આવ્યા છે લાડુબા જીવુબા રાજબા આ બધા અક્ષરધામમાંથી મારી ભેગા આવેલા મુક્તો છે દરબારો કે એમ મહારાજ અક્ષરધામ કેટલું દૂર કેટલું દૂર હવે દરબાર ને સમજાવવું હોય તો એને કઈ મહારાજ કે અણુ માત્ર દૂર નથી તો એને જલ્દી ના સમજાય ને મહારાજ કે લાખ મન લોઢાનો ઘોડો અક્ષરધામમાંથી નાખો તો અહીંયા આગળ વાયુના ના ઘસર કે ઘસાતો 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 રજ બેડો રજ થઈ જાય એટલું દૂર અક્ષરધામ છે ઓ મહારાજ એટલે દૂરથી તમે આવ્યા છો અને ત્યાંથી મુકતો લઈને આવ્યા છો હા કેટલાક જે હરિભક્તો આવ્યા છે રાધા ને રમા આદિ પણ સત્સંગમાં કઈ ગોલોક ને ધામના નિવાસી ભક્તો જે અવતર્યા છે તેમજ રાધા ને લક્ષ્મી આદિની દાસીઓ જે સત્સંગમાં સ્ત્રીઓના રૂપમાં અવતરી છે તેની વાતો પણ કહી મહારાજે આ દરબારોને કીધું મહારાજ આ બધું જોઈ શકતા કે આમાં ગોલોકનો મુક્ત આવ્યો છે વૈકુંઠનો આવ્યો છે અક્ષર છે સ્ત્રી રૂપે છે પુરુષ રૂપે છે દાસીઓ છે પરંતુ બીજાને કેવું લાગે એને દેખે પોતા જેવા સંસારી સખી સુખ પામી દેહદર્શી કેવા જોવે મારા જેવા છે અક્ષરધામનો મુક્ત હોય તો એને એવું લાગે આ મારા જેવો છે મારાથી ન્યૂન છે એમ લાગે ગોલોકધામ નો કોઈ મુક્ત હોય તો લાગે કે આ છે તો મારા જેવો જ આની બે હાથ છે બે કાન છે બે પગ છે એક મોઢું છે મારી જેમ ખાય છે પીવે છે ઊંઘે છે શરીર હાજુ રહે છે બીમાર રહે છે આમ બિચારે એટલે એને ક્યારેય પણ મુક્ત ઓળખાય નહીં મુક્તને ઓળખવા માટે મુક્ત દ્રષ્ટિ જોઈએ તો મુક્ત ઓળખાય પુરુષોત્તમને ઓળખવા પુરુષોત્તમ ની દ્રષ્ટિ જોઈએ તો પુરુષોત્તમ ઓળખાય ભક્તને ઓળખવા માટે ભક્તની દ્રષ્ટિ જોઈએ તો ભક્ત ઓળખાય આપણી દ્રષ્ટિ દેહ દર્શી એટલે આપણને બધું દેહ ભાવ વાળું દેખાય ક્યાંય મુક્ત ભાવ આપણને દેખાય નહીં સ્વામીએ કીધું ને કે જેવો છે એવો જો મહિમા કહીએ તો કોઈ ઉઠીને ઘેર જ જાય ઘેર જ જાય નહીં સ્વામી કે જેવું છે એવું સમજાય તો ઘેર જવું કઠન પડે છોડવા કઠન પડે દૂર જવું કઠન પડે પણ જેવું છે એવું સ્વામી કે કહેતા નથી જીભ જાલીન બોલીએ છે મોટા સાધુ મહારાજનો અને સત્સંગનો મહિમા પણ જીભ જાલીન બોલ્યા છે તે જીભ જલીન બોલ્યા તો આટલું બોલી ગયા જો જીભ ખુલ્લી મૂકીને બોલ્યા હોત તો કેટલું બોલત જીભ જલીને બોલ્યા છે તો એ બોલ્યા વાદી ફૂલવાદી ગારુડી ગારૂડી સ્વામીને તો ગારુડી જેવા ચિત્રામણનો સૂર્ય અને આકાશનો સૂર્ય અવતાર ને અવતારીમાં આટલો ભેદ કીધો તીર તીરનો નાખનાર આટલો ભેદ કીધો આ તો 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 બોલ્યા બોલ્યા ખુલ્લી શું કેવો મહિમા વિચારો ચિત્રામણનો સૂર્ય ને આકાશનો સૂર્ય સ્વામીને પૂછ્યું કે અવતાર અવતારી કેટલો ભેદ તો કે દિવાલ ઉપર ચિત્રલો સૂર્ય ને આકાશનો સૂર્ય કેટલો ફેર એટલો ફેર આટલું બોલ્યા તો એ શું કે છે કેવી રીતે બોલ્યા છે જીભ જાલીન બોલ્યા છે જેવું છે એવું તો કીધું જ નથી હજુ તો જેવું છે એવું કેવું કેવું હશે આ તો અનંત જીવોને લઈ જાય એવા છે ને ભ્રમરૂપ કરી દે મુરૂપ કરી દે એવા મોટા સાધુ છે આવું બોલ્યા એ તો જીભ જાલીન બોલે મહારાજ તો અર્ચા સ્વરૂપો દર્શન દે છે ને સાધુ દ્વારા વાતો કરે છે મોટા પુરુષ દ્વારા વાતો કરે છે દર્શન દે છે આપણને રોકે ટોકે છે અને મૂર્તિ દ્વારા દર્શન આપે છે આવું બોલ્યા આ તો જીભ જાલીને બોલે છે તો જીભ ખુલ્લી કરીને બોલ્યો તો કેટલું બોલો બોલો આવો મોટો મહિમા સત્સંગનો છે આ તો મહારાજ સ્વયં સમજાવે છે વૈકુંઠના વૈકુંઠના ભક્તો અને ગોલોકના મુક્તો પણ આ સત્સંગમાં ઉતરે છે એટલું નહીં श्वेत द्वीप के मुक्त जाई कितने क देह दरी हे आई बद्रिकाश्रम के रोसी जेहा बद्रिकाश्रम के रो जेहा कि आई दरे हे देहा किने आई दरे हे देहा अठ्यासी सहस्त्र रूसी राया। सो सब देह दरि के आया अवतार ऐसो भयो हे है बारे अवतार ऐसो बयो है बारे तव निकट कट तनुधारी તવની કટ આયે તનુ ધારી સ્વેદ દીપના કેટલાક નિરન્ન મુક્તો બદ્રિક આશ્રમના કેટલાક ઋષિઓ આ વખતે સત્સંગમાં જન્મ ધારીને રહ્યા છે અને અઠ્યાસી હજાર જે ઋષિઓ તે પણ અવતાર ધરીને આવ્યા છે એવો આ વખતે ભારે અવતાર થયો છે મહારાજ સ્વયં કે છે કે આ વખતે આવો ભારે અવતાર થયો છે તે તમારી પાસે મૂર્તિ ધારીને આવ્યા છે તે બધા ધામના મુક્તો અને ઋષિ સાથો સાથ કેટલાક અસુરો દૈત્યો રાક્ષસો એ પણ અત્યારે ચારે વર્ણના મનુષ્યોમાં જન્મ્યા છે એકલા મુક્તો નથી આવ્યા મુક્તોની સાથે અસુરો એ આવ્યા છે ધામધામના મુક્તો આવ્યા ગોલોકના આવ્યા વૈકુંઠના આવ્યા સ્વેદ્દીપના આવ્યા શા માટે આવ્યા તો મહારાજના છ હેતુ પ્રગટ થવાના હતા એક હેતુ હતો અવતારો અને અવતારોના ભક્તોને પોતાની ઉપાસના દ્રઢ કરો રોપીતા તો કે અક્ષરધામના અધિપતિ સર્વ અવતારના અવતારી ત્યારે પૃથ્વી પર પ્રગટ થવાના છે જેને કોઈને ઉપાસનાની દ્રઢતા કરવી હોય જેને અક્ષરધામના સુખને જોતું હોય એ બધાય પૃથ્વી પર જન્મને ધારણ કરો કારણ કે અક્ષર પતિ અને અક્ષરના મુક્તો સ્વયં પૃથ્વી પર પધારવાના છે અને જો કસર આપણી ઉપાસનાની ટાળવી હોય તો અક્ષરના મુક્તોનો સમાગમ કરી અક્ષરની મૂર્તિને કેળવીશું તો અક્ષરધામ ને પામીશું આવું નક્કી કરીને ગોલોક માંથી વૈકુંઠ માંથી શ્વેદદીપમાંથી બદ્રીકા અસર માંથી ઢગલો મુક્તો આવ્યા ઢગલો મુક્ત શ્રીજી મહારાજ જયારે પૃથ્વી પર આવ્યા ને ત્યારે બંધ આવ્યા મુક્તના મુક્તના ગંજે ગંજ ગયા પૃથ્વી પર એમાં કેટલાક ને અક્ષરના મુક્તોનો સમાગમ બરાબર ઓળખાઈ ગયો ને કરી લીધો એ બધા ધામને પામી ગયા કેટલાક એવા હતા કે અહીંયા આવ્યા તો પેલી ઉપાસના બદ્રીકાશ્રમ આવેલા એટલે ઉપાસના એ હતી શ્વેદદીપ આવેલા ઉપાસના એ હતી એટલે મહારાજના ના ઐશ્વર્ય જોઈને એને દ્રઢ એવું થઈ ગયું કે મહારાજ એટલે આ ઉપાસના ઉપાસનાને દ્રઢ કરવા સર્વોપરીની અહીં આવીને દ્રઢ થઈ ગયું હતું એનું એ તે પાછો એનો સંઘ જેને કર્યો ને એ એ એકડો ઘૂંટાઈ દીધો તો ઓલાઈ જવાના હતા આમ ને ગાડીઓ ઉપડી ગઈ બધી બદ્રિકા આશ્રમમાં ને શ્વેતદીપમાં ને વૈકુંઠમાં ને ગોલોકમાં બધે ફૂલ થઈ ગયું હજારીઓ સહિત કીર્તનો સહિત ને આ બધા બેહી ગયા સોમ્ય સોમ્ય માળા ન્યાજ કરે પણ હમજનમાં બેસી ગયું બરાબર કે ગોલોકવાસી કૃષ્ણ એ જ સ્વામી નારાયણ આવું બેહી ગયું કેવા કેવા મુક્તો આવ્યા હતા મહારાજ વડતાલથી થી કરીને કાઠીઓ સાથે નીકળ્યા હતા તે માર્ગમાં નાવલી ગામ આવ્યું નાવલી છે ને આપડે સંસ્થા નાવલી ગામ આવ્યું એનું પાદર આવ્યું તે ત્યાં સિપાહીઓની ઘરવાળીઓ ત્યાં સિપાહીઓ રહેતા હશે ચોકી પહેરાવાળા તેની ઘરવાળીઓ જે હતી ને એ બધી આડી ફરી અને મહારાજને પગે લાગી અને કે મુખારવીના દર્શન ફરી ક્યારે થશે આ મુખારવીના દર્શન ક્યારે ઓલી મુખાર અને ચોધાર એ રડવા લાગી મહારાજ કે બાયો અમને જવા દો અમે જ્યારે વરતાલ આવશું ત્યારે તમને ખબર આપીશું ત્યારે તમે દર્શન કરજો બાઈઓએ જવા ના દીધા અને એક બાઈએ કહ્યું હે સ્વામી અમારી ઉપર નજર રાખજો ત્રણ વખત એને કીધું અમારી ઉપર નજર રાખજો મારા ત્રણ વાર જવાબ કે ભલે નજર રાખશું ત્યારે સુરા ખાચર કે તમે એની હું નજર રાખશો મહારાજ કે હું તેમની તમારી બરોબર કલ્યાણ કરીશ સુરા ખાચર કે કઈ સાધન કર્યા નથી તોય મહારાજ કે તમારા માથે મોટા પાઘડા છે તમારે મોટી મૂછો છે તમારા ઊંચા ઘોડા છે તો એને એવું ના કીધું તમને કોઈને નજર રાખજો અને અમે તો તમારી આગળ બાળક જેવા દેખાઈએ તો એને અમને કીધું કે નજર રાખજો એટલે એને અમને ભગવાન જાણીને કહ્યું ત્યારે કાઠિયો કે મારા તમે તમે તો ભગવાન છો જે ચાહે તે કરો ત્યારે મહારાજ કે કૃષ્ણ ઉતાર વખતે આ બધી ગોપીઓ હતી કોણ હતી ગોપીઓ હતી અત્યારે આવી છે ભગવાન સ્વામીની મૂર્તિમાં ચોંટવા નિંગાળાના આહિર ભગત હતા દાન ભગત ગઢડે ગયા મહારાજના દર્શને ગયા સભામાં એને એના ઘરવાળા બે ગયા પુરુષ વિભાગમાં દાન ભગત બેઠા બેનો વિભાગમાં બાઈ બેઠી મહારાજની દાન ભગતની નજર એક થઈ એક દ્રષ્ટિ થઈ અને શ્રીજી મહારાજ કે આ દાન ભગત તો ગોલોકના ગોપ છે એનું નામ સુદામા હતું અને સાપથી ફરી જન્મ ધર્યો છે એના ઘરના છે તે પણ ગોપી છે અને દાના ભગત પાંચ દિવસ ગઢાર રહીને ઘરે આવીને પત્નીને કે પાછી રોકાયા પછી પાંચ દિવસ પછી ઘેર ગયા ઘેર જઈને દાન ભગત એની પત્નીને કે મારે આજીવન બ્રહ્મચર્ય પાડવું છે તારે બીજે ઘર કરવું હોય તો કરી લે હું જે કંઈ ખર્ચો થાય આપી દઈશ કારણ કે હું તો ગોલોકનો ગોપ છું હવે મારે તારી સાથે કોઈ સંસારનો વ્યવહાર કરવો નથી ત્યારે ઓલી બાઈકે હું ગોલોક ગોપી છું મારે બ્રહ્મચર્ય વ્રત પાડીને રહેવું છે મારે કઈ હવે બીજે જ આવવું નથી ને બે વ્રત પાડ્યું આજીવન દેહાંત સુધી અને પછી અંતે અક્ષર ધામને વિશે ગયા આવા તો મુક્તો અલગ અલગ ધામના કેટલાય આવેલા હતા પરમ ચૈતન્યાનંદ સ્વામી એક ગરાશિયો દર્શન કરવા ગિરનારની ગિરનારની ટોચ ઉપર દત્તાત્રેના પગલાં છે ન્યા દર્શન કરવા જાતો તો ગઢપુરમાં આવ્યો મહારાજ કે ક્યાં જાઓ છો તો કે દત્તાત્રેયની ટૂંકે કેમ ત્યાં પગલાં છે ને કે એટલે ત્યાં દર્શન કરવા જાઉં છું મહારાજ કે દત્તાત્રેયના દર્શન અમે અહીં કરાવી દઈએ તો ગરાશિયો કે બહુ સારું મારે ચાલવું મોટું સુધી એટલામાં ચાલે આવતા હતા સચ્ચિદાનંદ સ્વામી પરમ સ્વામી આ એરિયા કે સાધુ લો આ પરમ સ્વામી આ સાધુ આ દત્તાત્રેયનો અવતાર છે ઓલો કે અમે જાડી બુદ્ધિ ના ખરા પણ એમ કઈ ન માની લઈએ કે આ દત્તાત્રેયનો અવતાર છે આ તો તમારા સાધુ છે કે ભગવાન ઉગડા વીટી દીધા માથે મૂંડો કરાવી દીધો દત્તાત્રેય થઈ જાય મહારાજ કે આ દત્તાત્ર છે આજ પગલા તો પગલા છે આ તો મૂર્તિમાન છે દર્શન કરો પણ તોય બે 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 હાથ છે 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 કાન પગ આમાં હું વિશેષ છે અને ત્યાં તો મહારાજે ચપટી વગાડીને સ્વામીની અંદર દત્તાત્રેયના દર્શન થયા દત્તાત્રેયના દર્શન થયા અને પેલો તો આમ જોઈ રહ્યો થોડી વાર થઈને પાછા સ્વામી દેખાવા લાગ્યા પગમાં પડી ગયો મહારાજ જ્યારે સ્વામીના પગમાં પડ્યો ને ત્યારે સ્વામી કે મારા જેવા હજારો જેના ચરનારવિંદની ઉપાસના કરે છે એના પગમાં પડા સહજાનંદ સ્વામીના અને ત્યારે એને મહારાજની ઉપાસના થઈ એટલે મહારાજ જ્યારે પૃથ્વી પર પધાર્યા હતા ત્યારે ધામ ધામના મુક્તો પૃથ્વી પર આવેલા હતા દરબારોને મહારાજે આ વાત કરી તબનું પતિ તબ નૃપતિ બોલત બૈસે સો ઓલ ખ મનુષ્ય જાતિ મેસબ હમસે કેસે જનાય તબી બોલે શ્રી હરી સુનિયે નૃપતિરાય સતસંગ શોમા પડત બિનુ સતસંગ ન દેખાય દરબાર હોશિયાર છે તરત જ દરબારોએ હરીને પૂછ્યું એ કઈ રીતે ઓળખાય કેમ જે મનુષ્ય જાતિ તરીકે સૌ સરખા હોય માટે અમે તેને કેમ જાણી શકીએ કે આ મુક્તાત્મા છે ને આ અસુર છે બેને ઓળખવાના છે એક મુક્તાત્માઓને અને બીજા અસુરોને ખરાબને પણ જાણવું પડે અને સારાને પણ જાણવું પડે ખરાબને એટલા માટે જાણવાનું છે કે આપણો ભૂલથી ખરાબમાં પગ ન પડી જાય સારાને એટલા માટે જાણવાનું છે કે સારું આપણાથી છૂટી ન જાય ઘણીક વખત પોઝિટિવ જાણવું જરૂરી છે નેગેટિવ જાણવું પણ જરૂરી છે પણ નેગેટિવને એટલા માટે નથી જાણવાનું કે આપણો સ્વભાવ વધારવા નેગેટિવને એટલા માટે જાણવાનું છે કે આપણી અંદર એ નેગેટિવ એક્ટિવિટી ના આવી જાય ને આ સંગ આપણને એવો ના થઈ જાય એટલે અસુરને સત્સંગમાં ઓળખવો જરૂરી છે અને મુક્તાત્માને પણ ઓળખવો જરૂરી છે કારણ કે મુક્ત ભગવાનનો ભક્ત સુરત ભાવવાળો છૂટી ન જાય સુરત ભાવ આપણને એમાંથી તૂટી ન જાય અને ઓલો અસુર છે ગમેટલો રૂપાળો ને ગમે એટલો સરસ લાગતો હોય એની અંદર બધા ગુણ કદાચ દેખાતા હોય પણ જાતનો અસુર છે એટલે એનો સંઘ હૃદયથી ના કરે પેલું કે તમારું વાહન દસ ફૂટ દૂર રાખો એમ એવા અસુર છે જીવ થી હજારો ગાવ દૂર રાખવાનો જીવ ને હજારો ગાવ કદાચ બાજુ બેહવાનું થાય બેહવું વાંધો નહીં પણ જીવને હજારો ગાવ દૂર નહીં તો એક્સિડન્ટ થઈ જાય અસુરને કેમ ઓળખવો દરબારો કે મુક્તાત્માઓને કેમ ઓળખવા અહીં જે મહારાજે વાત કરીને ગઝબની કરી ત્યારે સ્ત્રી કહ્યું દરબાર સાંભળો સત્સંગ કરવામાં આવે તો બધું ઓળખાઈ જાય સત્સંગ કર્યા સિવાય કાંઈ ખબર પડતી નથી સત્સંગની બધી વાત જ્યારે જીવમાં ઉતરે ત્યારે બધું ઓળખાય છે સત્સંગ દ્રઢ થયા સિવાય કાંઈ જણાતું નથી હરેકને બે આંખો હોય છે તેથી લખેલું વાંચી શકાય અને બીજા કામમાં પણ આંખ ઉપયોગ બને છે ઉપયોગી બને છે તે રીતે જ્ઞાનને માટે સત્સંગ નેત્ર સમાન છે તેનાથી બધું દેખી શકાય છે જ્ઞાન સત્સંગથી થાય સત્સંગ વિના મુક્તાત્મા પણ નથી ઓળખાતા અને સત્સંગ વિના અસુર પણ ઓળખાતા નથી સત્સંગે કરીને પોતે પોતાનું સ્વરૂપ ઓળખાય ને સત્સંગે કરીને બીજાનું સ્વરૂપ ઓળખાય કરોડ પ્રયત્ન કરવામાં આવે છતાં કોઈ પોતાની જ આંખોથી પોતાના ચહેરાને જોઈ શકતો નથી કરોડો પ્રયત્ન કરે કોઈ પણ પોતાના ચહેરાને જોવો હોય તો પોતાની આંખોથી જોવાય એની માટે મિરર જોઈએ એને સામે જો જોવે તો દર્પણની અંદર પોતાનું પ્રતિબિંબ દેખાય આપણે બધાને જોઈ શકીએ પણ આપણે પોતે પોતાને ના જોઈ શકીએ એમ સત્સંગ દ્વારા થયેલું જ્ઞાન છે એ આપણને પોતે પોતાને બતાવે છે પણ જો દર્પણ રાખવામાં આવે તો તરત ચહેરો જોઈ શકાય તે રીતે માનવના જીવનમાં સત્સંગ દર્પણના જેવો છે સત્સંગથી બધું જ જાણી જોઈ શકાય છે પણ સત્સંગ વિના તો એ કોઈ વાત સમજી શકાતી નથી ને મનાતી પણ નથી વગર સમજે જો બોલવામાં આવે તો તરત શત્રુબુદ્ધિ પેદા થાય ઝેર અને અમૃત બંને મુખમાં રહ્યા છે જેવું વાવવામાં આવે તેવું ફળ તેવું તરત મળે છે ઝેર અને અમૃત બંને મોઢામાં જ રહ્યા છે એક મોઢાથી બોલે તો અમૃત જેવું લાગે અને એક વ્યક્તિ બોલે તો ઝેર જેવું લાગે એકની વાની લાખ લે એકની વાની લાખ લે એક બોલે તો લાખ રૂપિયા આવે એકની વાની લાખ લે અને એક પાસે ન પોસાય એક વિદેશ ગયો ન વિસરે અને એક પાસે ન પોસાય એક વિદેશ ગયો હોય ને તો એ સાંભળ્યા કરે એ બધી જાદુગરી ક્યાં રહી છે વાનીમાં મોઢાની અંદર ઝેર પણ છે ને મોઢામાં અમૃત પણ છે કોઈક બોલે તો શાંતિથી જાય અને કોઈક બોલે તો અશાંત કરી નાખે માટે આપણે આપણી વાણીની અંદર રહેલું ઝેર એને પીતા અમૃત છે એને કાઢતા શીખવું અમૃતનું વાવેતર કરવું તો એનાથી આપણું પણ કલ્યાણ થાય ને કોઈકનું કલ્યાણ થાય ને ક્યારેય બગડે નહીં નહીં તો બાજી બગડી જાય ઓલો રાજા હતો રાજાને ત્યાં એક પટેલ ગામનો મુખી તે રાજાનો મેલ જોવા ગયો રાજા એ નવો બનાવેલો આ લોકો મેલ જોયો એવો રાજા કે ભાઈ ગામના મુખી આવે એટલે રાજા પોતે બતાવવા આરે હાલ્યો મોટો માણસ ગામનો તો એ રાજાથી તો મોટો નહીં આખો મેલ જોવાની અંદર એનો જે પેલું કેવું લૂંટાવાનો ભય ના ચોરનો ભય ના એટલે દરવાજો એનો પ્રવેશ દ્વાર બહુ નાનો રાખેલો એટલે આમ નીચું નમીને થઈને નીકળવું પડે એટલે હું એક આરે બહારથી થી કઈક આવે તો અચાનક અંદર ઘરી ના જાય એટલે દરવાજો એવો રાખેલો એટલે બધો આખો મેલ જોયા પછી રાજાએ પૂછ્યું ઓલા મુખી પટેલ ને કેવો લાગ્યો મુખીભાઈ અમારો મેલ કેવો લાગ્યો તમને મેલ તો બહુ સારો છે મહારાજ પણ આ તમારો દરવાજો બહુ નાનો એ તો કે આ કોઈ પણ દરવાજો નાનો પણ આ મેલ કેવો દરવાજો નાનો એટલે મને મોટા મોટી ચિંતા એ છે કે તમારું શરીર બહુ ભારે છે તમે બહુ જાડા છો અને તમે મરશો ત્યારે તમને બાર કાઢવા હશે તો દરવાજો બહુ હાંકડો પડશે રાજા કે તારી જાતનો મારા મરવાની વાત કરે છે અને પૂરી દો કે જેલમાં એને પૂરી દીધો જેલમાં હાંજ પડે ઘેર ના આવ્યો બે દીથી ઘેર ના આવ્યો ઘરવાળાને ખબર પડી ભાઈ શું છે રાજા પાસે જઈને કે મારો ધણી અહીંયા આવ્યો તો હા છે જેલમાં નાખ્યો છે કેમ ધંધો એવો કર્યો એને પણ શું એવો ધંધો કર્યો બોલ્યો એવું એમ શું પ્રશ્ન હતો શું વાત હતી આવી વાત હતી ને એને કીધું કે બહાર કાઢવાની તકલીફ પડે રાજાને એમ મારું શરીર જાડું છે ને મને બહાર કાઢતા તકલીફ પડે આ હાંકડા દરવાજેથી ઓહો કે એમને તો આમી અક્કલ ઓછી જ છે આ વધારે ડાયી હતી એમને તો આમી અક્કલ ઓછી છે કે એવું કઈ હોય તો એને બહાર કાઢવાનો જ ના હોય ને બહાર શું કરવા કાઢવાનું અંદર જ કટકા કરીને પછી બહાર લાવવાનો એને આખે આખો બહાર નહીં કાઢવાનો રાજાજી તમારા શરીરના ટુકડા કરી નાખીએ પછી બહાર કાઢીએ તો હું વાંધો આ એ જ દાવણી છે આને બાંધી દો કે હાલો જવા દો જેલમાં આને હવે છોકરો રહ્યો આખું ઘર જ આવું છોકરો આવ્યો હું થયું કેમ મારા મા બાપ ને કેમ જેલમાં નાખ્યા છે ભાઈ બોલવાનું ઠેકાનું નતું જવાબ આપતા ના આવડી શું પણ હવે મારા મા બાપ ને તો એવી જ અકલ હોય ને જ્યાંથી આવી છે પેદાશ એનાથી વધારે અક્કલ હોય આ કે મારી અંદર વધારે બુદ્ધિ છે એમનામ ઓછી છે શું અરે બહાર કાઢવાની જરૂર જ નથી અંદર જ લાકડા લઈને આટલું મોટું ચોગાન છે ન્યાજ બાળી દઈએ તો રાગ પધરાઈ દેવાની રાજા કે આ નાખો અંદર તો સજા દઈ દીધી મોઢામાં ઝેર છે અને મોઢામાં અમૃત છે આપણે આપણે બોલવું બોલવું જ જ છે છે તો માટે થોડું મીઠું અને પ્રેમાળ ન બોલીએ કોબાડ શા માટે બોલવાનું આપણી વાણી એવી શા માટે કર્કશ હોય આપણી વાણી એવી શા માટે કે કોઈના હૃદયને વીંધી નાખે એવી હોય આપણે બોલવું જ છે તો એવું બોલીએ શક્તિ મળે બળ મળે કોઈકને મોક્ષ માર્ગે ચાલવાનું કોઈકને કંઈક ભાંગી ગયેલો હોય તો એને એમ થાય કે આ મારી હારે છે મારી બહુ મોટી હિંમત રહેશે આવું બોલીએ માટે કે છે કે વાણીમાં ઝેર અને અમૃત બંને રહ્યું છે આ ઓળખવાની પદ્ધતિ બતાવે છે અસુરની અસુર કેવું બોલે ઝેર જેવું જ જ બોલે એ અસુર અંદર પણ જેટલી વાર હોય ને તો આપણાથી બોલાય કેવું ઝેર જેવું જ્યારે ઝેર જેવું બોલાય ત્યારે નક્કી કરવું કે અત્યારે અસુરે પ્રવેશ કર્યો તો મારામાં અને જ્યારે સરસ બોલાય ને મીઠું કોઈકને શાંતિ આપે એવું ત્યારે સમજવું કે અત્યારે હવે દેવતા પ્રવેશ કર્યો છે અત્યારે હું ભગત થયો આપણે બેઠલવાયર એ ઠલવાય જેવો ગુણ આપણે વિશે ઝેર અને અમૃત બંને રહ્યા છે છે સંતો અમૃતના બીજને વાવે તેનાથી ઈજા થતી નથી અને જે અસુરની જાતિ છે તે ઝેરના બીજ વાવે છે પરિણામે સ્વયં મરે છે અને બીજાના પણ પ્રાણ હરે છે આસુરી જીવ અને માખીની સમાન રીત હોય છે પોતે મરે અને બીજાને પણ હેરાન કરે તેના જયારે ગુણ અવગુણ ઓળખાય ત્યારે નિસંદે આપણને ખ્યાલ આવે છે માખી કેવી હોય મધ માખી છે ને ચોટે ને અને જેમ પકડે ઉખેડો તો એનો ડંખ તૂટી જાય મરવા તૈયાર થાય પણ આપણને હોજો તો લાવી જ દે મકોડો હોય હા તૂટી જાય અહીં આગળ તો અમેરિકામાં તો શું ખબર પડે ભગત જય ભગત ઇન્ડિયાના મકોડા પકડાય ઇન્ડિયાના મકોડા હોય ને એ પકડે અને એને ઉખાડવો હોય તો ડંખ તૂટી જાય એનો પણ છોડે નહીં મારું પણ મૂકું નહીં એવું થાય મારું પણ મૂકું નહીં મરી જાય અને હો જોઈ લાવી દે અસુરનું એવું છે તેનું પ્રથમ લક્ષણ તો એ છે કોનું મહારાજે જે મુકતાત્માના લક્ષણ ના કીધા આશ્ચર્યની વાત કેવી છે મુક્તાત્માના લક્ષણ આખું તરંગ પૂરું થાય છે એમાં કોઈ જગ્યાએ કીધા નહીં અસુરના લક્ષણ જ કીધા કારણ એ છે કે જો અસુરથી બચી ગયો ને તો પ્રોબ્લેમ ઘણો બધો મટી ગયો આત્મામાં નહીં જોડા નહીં જોડાવા દેવાનું મેન કાર્ય જો કોઈ કરતો હોય તો કોણ કરે છે અસુર ભગવાનમાં નહીં જોડાવા દેવાનું કાર્ય જો કોઈ કરતો હોય તો કોણ કરે છે અસુર એ ભગવાનમાં જોડાવાના બાને મુક્તાત્મા માં ના જોડાવા દે એમ કે પતિવ્રતાની ભક્તિ કરવી ભગવાન જેવું હેત જો મોટા સાધુમાં કરો તો પતિવ્રતાની ટેક જતી રે અંતેના સોળમાં પ્રમાણે અંતેના સોળમાં શું આવે છે કે મહારાજ જેવું હેત તો કોઈ મોટા પુરુષને વિશે પણ ના કરવું નહીં તો પતિવ્રતાની ભક્તિ એની ના કેવાય આસુર કે આવું અસુર આવું કે અંત્યના સોળમાનું લઈને કે ત્યાંથી મીસ ઉપાડે પણ કે એવું મોટા મુક્તમાં હેત ના થવા દે તો સારંગપુરનું બીજું મહારાજ જેવું હેત મોટામાં કરવું અંત્યનું ઓગણત્રીસમું ભગવાન જેવું હેત કરવું વરતાલનું પાંચમું સારંગપુરનું દસમું અંત્યનું છવ્વીસમું અંત્યનું પાંત્રીસમું પ્રથમનું ચોપનમું મધ્યનું ચોપનમું આ બધા વચનાઓ તો જશે ક્યાં પણ એની એને ના હોય એને તો બસ એક જ વાત એનું મિશન છે ને કે આને મોટા મુક્તાત્મામાં હેત ના થવા દેવું આ એક જ મિશન શાસ્ત્રને ખોળે ખરો પણ શાસ્ત્રને એટલા માટે ખોડે કે અંદરથી કોઈ મુક્તમાં જોડાતો એને કેમ તોડાય એમ ખોળે શાસ્ત્રને ખોળે ખરો પણ એને એટલા માટે ખોડે કે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું કેવી રીતે ન્યૂન થાય એના માટે ખોળે કારણ કે એ તો ગુનાતીતાનંદ સ્વામીએ કીધું પંચ મહાપાપ કરતા પણ વધારે પાપી છે મહારાજને બીજા અવતાર જેવા કે અને ભગવાનના મોટા સાધુને બીજા સામાન્ય સાધુ જેવા કે કોઈ મોટા હરિભક્તોને સામાન્ય હરિભગત જેવા કહેવા એ તો પંચ મહાપાપ કરતા પણ વધારે મોટો પાપી છે અસુરના લક્ષણ એટલે ઓળખવા જોઈએ કે અસુરથી દૂર રહેવાય અસુરનું પ્રથમ લક્ષણ મૂર્તિમાન દૈત્ય હોય તે ભગવાનના અવતારોનું અને તેમની મૂર્તિઓનો આકારોનું યુક્તિએ કરીને ખંડન કરે અવતારોનું અને મૂર્તિઓના આકારોનું યુક્તિએ કરીને ખંડન કરે હવે આ જે વાત છે ને આ વાત છે ને એ વાત સર્વોપરી પણ મહારાજનું પ્રતિપાદન કરે ને એની ઉપર આ વાત લગાડી દે આમાં આવ્યું ને અવતારોનું ખંડન કરે યુક્તિએ કરીને એટલે જેને મહારાજનું સર્વોપરીપણું સમજવું છે ને સમજાવવું છે એ વાત કરે કે અનંત અવતારો છે ભગવાન સ્વામ્યાણ ઉપાસના કરે છે એટલે એ વાક્યને એમ લે કે અવતારોનું ખંડન કરવાવાળા છે માટે આ અસુર છે મહારાજનું સર્વોપરીપણું પ્રવર્તાવે એને અસુર ગને યુક્તિએ કરીને એમ કે યુક્તિએ કરીને ખંડન કર્યું ને રામકૃષ્ણ કરતા સ્વામિયણને મોટા કર્યા ને યુક્તિ કરીને ખંડન કર્યું કહેવાય એટલે અસુર આવું ભરાવી દે આમાંથી ને આમાંથી જ લે આ જ વાક્ય થી જે સાચું કે છે એને અસુર કહી દે બોલો આવું થાય શાસ્ત્રના અર્થ તો જેટલા પ્રકારના કરવા હોય ને મગજ જેવું હોય એવું કરી નાખે એટલે જ કીધું શાસ્ત્ર સત્પુરુષ થકી સમજવા અવતારોનું ખંડન નથી મહારાજને રામ રામકૃષ્ણા અવતારો કરતા પણ અનંત ગણા અવતારો નું ખંડન નથી એ તો શ્રીજી ગરિમા અવતારો નું ખંડન એને કહેવાય કે જે એમ એમ કે કે કૃષ્ણ ખોટા છે જે ભગવાનના ચોવીસ અવતારો ખોટા છે એમ જે કે એ અવતારોનું ખંડન છે પણ એમ જે કેવું કે આ અવતાર કરતા આ અવતાર વધારે શ્રેષ્ઠ છે આ અવતાર કરતા આ અવતાર વધારે શ્રેષ્ઠ છે એ ખંડન નથી એ તો મંડન જ છે જો એવું ખંડન કહેવાતું હોય તો મહારાજે વચનામૃત લોયાનું મહારાજ કે અમને કપિલ કરતા આ અવતારમાં વધારે હેજ છે એના આ અવતારમાં અવતારમાં વધારે વધારે હેજ છે છે એના આ આ અવતાર અમને મોટો જણાય છે છેલ્લે મહારાજ કે શ્રી કૃષ્ણ છે એ સૌથી મોટો અવતાર અમને જણાય છે તો મહારાજે ત્યાં અવતારો અવતારોની આમ તુલના કરી એ તુલના કરવી એ ખંડન નથી એ તો શ્રીજી મહારાજ જેવા છે જણાવવા માટેનો એક રસ્તો છે ગોપાલ સ્વામી પ્રકરણ વાતમાં કે જેવું છે એવું કહીએ નહીં તો જીવને ખબર એ ના પડે એટલે કેવું પડે એટલે કેવું પડે પણ એ ખંડન નથી એ મંડન જ છે ખંડન તો એને કહેવાય કે જે અવતારોનો છેદ ઉડાડી દે અવતારો છે જ નહીં આપણે તો બધું કરીએ છીએ રામકૃષ્ણ ગોવિંદ બોલીએ છીએ હરિજયંતિ રામનવમી દિવસે રામચંદ્રજીની બપોર બાર વાગે આરતી કરીએ છીએ શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એ કરીએ છે અવતારો સાથે આપણને ક્યાં પ્રશ્ન અવતારો અવતાર છે અવતારો બધા પૂજ્ય છે અવતારો બધા માન્ય છે અવતારોના ઉત્સવ અવતારોના ચરિત્રો ગાવા યોગ્ય છે ગાવા જ જોઈએ અવતારોના ભક્તોના ચરિત્રોમાંથી પણ પ્રેરણાઓ મેળવવી જ જોઈએ જેમ કે ગોપીઓ કૃષ્ણ ઉપાસક હતી તો ગોપીઓમાંથી પ્રેરણા મેળવવી જ જોઈએ સ્નેહગીતા આખી નિષ્કૂળન સ્વામીએ ગોપીઓ લખી પરંતુ એમાંથી કરવાનું છે શું ગોપીઓ એમ કે અમારા હાડકાની વાંસળી કોઈ કરે તો એમાંથી કૃષ્ણ 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 આવે એટલે સ્નેહ ગીતામાંથી એ નથી લેવાનું કે ગોપીઓને જેમ કૃષ્ણ કૃષ્ણ થતું એમ આપણે પણ ગોપીઓ જેવી ભક્તિ કરીને કૃષ્ણ કૃષ્ણ થાય આપણે એમાંથી ગ્રહણ એ કરવાનું છે કે ગોપીઓને જેવું કૃષ્ણમાં હતું એવું મને મહારાજમાં થાય

એ તો આપણે શીખવું જ છે એને આપણે માન્ય જ કરીએ છીએ આપણને અવતારો ને અવતારના ચરિત્રો બધા જ માન્ય છે પરંતુ આપણને સો એ સો ટકાની ખબર છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી છે એના જેવો કોઈ થયો નથી કોઈ છે નહીં અને કોઈ થશે નહીં બધું જ સાચું છે બધું જ સારું છે પણ સ્વામિનારાયણ જેવું કાંઈ નથી બધું સાચું છે બધું જ સારું છે પણ સ્વામિનારાયણ જેવું કાંઈ નથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાન સ્વામિનારાયણને એનું આપેલું છે આવું માનવાનું છે એટલે અહીં કે છે અવતારોનું તેમની મૂર્તિઓનું આકારોનું યુક્તિએ કરીને ખંડન કરે ને ભગવાનના ભક્તોને દેખીને જે બળી મરે તેને અસુર જાણવા ભગવાનના પાકા ભક્તો હોય ને એને જોઈને બળી મરે ગમે તે રીતે ભગવાનનો ને ભગવાનના ભક્તોનો દ્રોહ કરે અને ભગવાનના ભક્તોને જે ઝેરી નજર થી દેખે એને અસુર જાણવા ભગવાનના ભગતને ઝેરી નજર થી દેખે ઝેરી નજર જોઈ ઝેરી નજર કેવી હોય હા આંખમાંથી ઝેર આવે આંખમાંથી ઝેર વરસે ઝેરી નજર આપણને ભગવાન કૃપા કરે ઝેરી નજરો બતાવે ખરા જે ભગવાનના ભક્તોમાં અનેક દોષ આરોપે તેને અસુર જાણવા ભક્તોને દેખીને તે રાત દિવસ બળતા રહે ભક્તોને દેખીને ક્યારેય હાથ જોડીને પગે લાગે નહીં એમનાથી મોઢું મરડી લે એને અસુર જાણવા ભગવાનના ભગતને પગે જ ના લાગે ભગવાનના સાધુને પગે ના લાગે બોલો સાધુને પગે ના લાગે ભગતને ક્યાં અને ભગવાનની બહુ મોટી કૃપા હોય ને ત્યારે આપણને એવા વચ્ચે રહેવા મળે બહુ મોટી કૃપા હોય આપણી સાધુતા ને આપણું ભક્તપણું ને બધાની પરીક્ષા ખરેખરી ભગવાન કર લે પણ એની અંદરથી જે ઓપ આવે ને આપણો એ અસુરોના જેટલા રંધા લાગે જેટલા રંધા લાગે જેટલા રંધા લાગે ને હાજર પેલો સુથાર કેમ રંધો લગાવે એમ અસુરોના રંધા એવા ભારે ભારે લાગે ને તો આપણી સાધુતા ને આપણું ભક્તપણું ઓર વધી જાય આપણી ભક્તિ વધી જાય મહારાજ બહુ રાજી થાય બહુ રાજી થાય પણ અસુર એવા હોય મોઢું મરડી લે નમે તો એને પોતાથી કોઈ લાગે જ નહીં હું કરું એ જ કરું છું અમે જે કરીએ સાચું કરીએ ને અમે જે છે કોઈનું સમજવા માટે તૈયાર ના હોય આ અસુરનું લક્ષણ છે કસાઈના જેવા જે પાપી જીવ હોય તેના વખાણ કરે અને તે પાપીને ભક્તોના કરતા પણ શ્રેષ્ઠ કે બોલો પાપીને ભક્તો કરતા શ્રેષ્ઠ કે અને બુદ્ધિમાન કહે અને જીવ ભગવાનથી જે જીવ ભગવાનથી વિમુખ હોય તેના ખૂબ વખાણ કરે અને તેને મહાન ભક્ત કહે આ ઉપર કયા એવા જે હોય તેને મૂર્તિમાન દૈત્ય જાનવા ભગવાન સોમેનની આજ્ઞા પાડો એની સર્વોપરી ઉપાસના રાખો સાચો સ્ત્રી ધનનો ત્યાગ રાખો ભગવાન સોમેન જેવા છે એવા ઓળખાવા જીવ જીવને પ્રયત્ન કરો તપ ભજનને આત્મનિષ્ઠાયુક્ત જીવન રાખો તોય તમે ભગવાનના નહીં તોય તમે ભગવાનના નહીં એવું સાબિત દે એવું પ્રતિપાદન દે એવા અને એક પણ ધર્મ નિયમ હરખો પાડવાનો ના હોય ભગવાનની ઉપાસના નામે તો હાવ મીંડું હોય આજ્ઞામાં તો હાવ મીંડું હોય છીંડે છીંડા આજ્ઞામાં કાઢેલા હોય સમજે ને તોય એ ભગવાનના આવું પ્રતિપાદન કરવા વાળા અખાડાઓ હજારો આ કળિયુગમાં જામેલા છે હજારો જામેલા ભગવાનની કોઈ અસીમ કૃપા હોય ભગવાને જ કઈક ચૂઝ કરેલા હોય કે આટલા આત્માઓને મારે મારી પાસે રાખવા છે એવાને સારો યોગ આપી દીધો છે એવાને સારો યોગ આપી દીધો છે અને એને સાચો સત્સંગ દઈ દીધો છે બાકી તો આવું જ છે જાજુ જે ભાંડ ભવાઈ તાઈફા

નખવાળા પ્રાણીઓ દેખાવમાં અલગ અલગ છે પણ સ્વભાવથી બધા ઘાતક છે એવી રીતે તમે માનસાઈ વિનાનો કે કો એ બધા હરખા જ છે એ આ શિયાળ ગણો વાઘ ગણો કૂતરો ગણો દીપડો ગણો બધું હરખું છે અને એ જ રીતે સર્પ અને નાગની અનંત જાતિઓને વીછી વગેરે એ બધા ઝેરીલા છે તે સર્વે વિનાશક છે બધાના નામ ભિન્ન ભિન્ન છે પરંતુ બીજાને દુઃખ દેવામાં તો બધા એક સરખા જ છે નામ જુદા પણ દુઃખ દેવામાં તો સરખા જ આ ભગતને જે પીડે એ અસુર ભગવાનના સંતને જે પીડે એ અસુર પીડે કેતા કોઈ પોતાના સ્વભાવથી પીડાય છે એ વાત નોખી છે પણ જેની એમ છે કે મારે કોઈકનું બગાડી નાખવું છે કોઈકની બગાડી નાખવાની ભાવના એ અસુરનું લક્ષણ છે કોઈને આપણે મહારાજને કરતા જાણ્યા જ નહીં કોઈનું બગાડી નાખીએ કોઈનું આમ કરી નાખો કોઈનું આમ કરી નાખો શું કરી નાખવાનું ભાઈ ખાધેલું પચતું નથી હરકું આપણે શું કરી નાખવાના માટે આપણે ભગવાનના ભક્તોએ સાવધાન રહેવું આપણી અંદર આસુર ભાવ ક્યારેય ના આવવો જોઈએ આપણે કોઈને બતાવવા કોઈને ફેંકી દેવા કોઈને પાછા પાડી દેવા કોઈને ઉતારી નાખવા કોઈને પાડી નાખવા કોઈનું કઈક બગાડી નાખવું કોઈને પાછો પાડી દેવો આવું તો ક્યારે સંકલ્પ એના કરો મારે કરવું છે જે મહારાજની ઈચ્છા હોય એમ થાય જેમ કરવું હોય એમ કરે હું તો મહારાજની વસ્તુ છું એને મારી ઉપર જે પ્રયોગો કરવા હોય એ કરે મારી ઉપર સ્તુતિના પ્રયોગો કરવા હોય મારી ઉપર નિંદાના પ્રયોગો કરવા હોય મારી ઉપર પથરાના પ્રયોગો કરવા હોય કે મારી ઉપર ફૂલના હારના પ્રયોગો કરવા હોય એને જે કરવા હોય એ કરે હું તો એની વસ્તુ છું મુકશું એ હંમેશા મહારાજની વસ્તુ થઈને રહેવું વસ્તુ થઈને જો આપણે ભાવ નહીં આવે એમ ભગવાને પ્રાર્થના કરવી બધાના નામ ભિન્ન ભિન્ન છે પરંતુ બીજાને દુઃખ દેવામાં બધા એક સરખા છે વૃક્ષોમાં પણ કેટલાક દેવજાતિના છે ત્યારે બીજા કેટલાક અસુર જાતિના પણ છે તે જ રીતે ઘાસ વેલો વગેરે પ્રાણી પશુ પક્ષીઓ બધા પોતપોતાની જાતિ જુદી જુદી દેખાય છે પણ તે બધા પરસ્પર અથવા શક્તિ પ્રમાણે એકબીજાના શત્રુ થઈને કોઈને કોઈનો વિનાશ કરે જ છે અરે પથ્થર સુધીમાં પણ ઝેર હોય છે તો બીજાની વાત જ શું કેવી પથ્થરમાંય ઝેર હોય છે વનસ્પતિમાંય ઝેર હોય છે અમે વાંચ્યું તા ભગતને પછી મેં કીધું જરા રિસર્ચ કરો તો કે એવા પથરા છે ઝેરીલા શાસ્ત્રમાં લખ્યું એટલે હોય જ આપણે ના જોયા હોય તો પછી જોયું અમે તો એક સીનાબાર નામનો પથ્થર આવે છે સીનાબાર એ વોલ્કેનો હોય ને એની નજીક હોય એ પથ્થર એને ગરમ કરવાથી એમાંથી મર્ક્યુરી ઉત્પન્ન થાય અને મરી જાય માણસોના માણસો મરી જાય એક ઓર્પિમેન્ટ નામનો પથ્થર આવે છે એને હાથમાં ખાલી પકડો ને તેમાં એક આર્સેનિક પાવડર હોય હાથમાં ચોટી જાય એમાં ઝેર આવે અને એ કોઈ પણ જગ્યાએ શરીરના અંદરના ભાગમાં જો જતો રહે તો માણસ મૃત્યુને પામી જાય એક સ્ટીબનાઈટ નામનો પથ્થર આવે છે એ પથ્થરને હાથથી અડો ત્યાં ઝેર લાગી જાય શરીરમાં આમાં લખ્યું ને કે પથ્થર સુધીમાં પણ ઝેર હોય છે શાસ્ત્રમાં લખેલી વાત એક પણ ખોટી નથી આપણે જોયું નથી જાણ્યું નથી પણ છે બધું જ વનસ્પતિમાં પણ એવી ઝેરીલી વનસ્પતિ આવે ઝેરીલી વનસ્પતિ એવો હોય અને કોઈ પણ અંદર ઉંદર જેવું કે નાનું એવું પ્રાણી આમ અંદર જાય એટલે સીધું ઉપરથી આમ બંધ જ થઈ જાય એનું જે ઉપરનું પાન હોય આખું બંધ થઈ જાય અંદર એને ચૂસી લે આખું એવું હોય છે એક વનસ્પતિનું નામ મને સ્મૃતિમાં નથી પણ એ વનસ્પતિ આફ્રિકામાં થાય છે એવી વનસ્પતિ એ જંગલોમાં થાય છે એની નીચે કોઈ પ્રાણી જાય એટલે આખા પાંદડા વિટાઈ જાય એની આજુબાજુ આખું એનું આખું ચૂસી લે બ્લડ અને સીધું પછી છૂટો કરી દે એને આવી વનસ્પતિ છે એવી એવી તો કેટલી બધી વનસ્પતિ છે એક વિનસ ફ્લાય ટેપ નામની એક વનસ્પતિ આવે એવું કરે એના પાન ઉપર માખી બેહે ને એટલે બંધ થઈ જાય એનું પાન માખીને ચૂસી લે અને પછી ખુલીને છોડ દે આવી તો ઝેરી અને આસુરી વનસ્પતિ કારણ કે જીવ તો જીવ જ છે ને અસુર છે એ અસુર તો વનસ્પતિમાં જાય ઢોરમાં જાય કે પક્ષીમાં જાય એનું લક્ષણ એની વૃત્તિ એ તો આસુરી જ રહે છે આસુરી જ રહે છે આસુરી દૈવી થતો જ નથી મહારાજ વચનમાં કે છે આસુરી દૈવી થતો જ નથી હા દૈવીમાંથી આસુરી થઈ લો દૈવી થઈ શકે પણ જે આસુરી સંપૂર્ણ આસુરી છે એ તો કોઈથી દૈવી થતો નથી આવા તો કેટલા વૃક્ષો અને કેટલા પથ્થરો છે આ તો અહીંયા આગળ સ્વામી આજથી એટલા વર્ષો પહેલા બોલ્યા કે પથ્થર સુધીમાં પણ ઝેર હોય છે આ બ્રહ્માંડની રચનામાં ક્યાં ઝેર પડ્યું આપણે આ પથ્થરની અંદર કયા પથ્થરમાં ઝેર છે એ ગોતવા આપણે કોમ્પ્યુટરમાં ગોતવું પડે પણ આ મોટા પુરુષોને આર્સ દ્રષ્ટા હોય બધું દેખાતું કે પથ્થરમાં પણ ઝેર હોય છે હવે આપણે તો વિચારે કલ્પના ના કરીએ પથ્થરમાં ઝેર કેવી રીતે હોય પણ આવા પથ્થરા છે હાથમાં પકડું ને ઝેર આવે હાથમાં પકડવાથી જ ઝેર લાગી જાય એવા પથ્થર છે બીજાની તો વાત જ શું કેવી ધાતુ માત્ર પથ્થરમાં રહે છે પણ સૌના ગુણ જુદા જુદા છે સત્વ રાજસ અને તામસ એ ત્રણ માયાના ગુણ છે મનુષ્ય દેહ ધરીને જીવ જે ગુણ પ્રદાન કર્મ કરે છે તે સાત્વિક રાજસ અને તામસ લીધે જીવ પણ સાત્વિક રાજસ અને તામસ ભાવ વાળો કહેવાય છે જીવ જન્મે સત્વગુની ક્રિયા કર્યા કરે તો સત્વગુની થઈ જાય રજોગુની ક્રિયા કર્યા કરે તો રજોગુણી થાય અને તમોગુની કરે તો તમોગુણી થાય તમે જો આપણે જો આળસુ થાવું હોય તમોગુણનું કાર્ય કરવું હોય તો બસ ઊંઘ્યા કરો ખાધે રાખો ઊંઘ્યા કરો તમો ગુણ વધી જાય એક વર્ષ પછી તમે આળસુ થઈ જાવ તમારે સત્વગુણી થવું છે સ્ફૂર્તિવાળા થવું છે રાત્રે વહેલા સુઈ જાઓ વહેલા ઉઠી જાઓ ભજન કરો એક્સરસાઇઝ કરો તો સત્વગુણ વધી જશે સ્ફૂર્તિ આવી જશે શરીરની અંદર અને રજોગુણ રજોગુણને આપણા જીવનની અંદર લાવી દેવો છે આપણે માનો કે સરસ સત્વગુણમાં છીએ ભજન ભક્તિ કરે રજોગુણ લાવો છે રજોગુણી થવું છે બહારના લોકો જોડ ફરો જે તે જોવો જે તે સાંભળો જે તે જમો જ્યાં ત્યાં ફરવા જાઓ રજોગુણ એક વર્ષ નહીં છ મહિનામાં પતી ગયું હતો નહોતો થઈ જાય તો જન્મો જન્મથી ક્રિયા એકની એક કરતો હોય એ જેવા કર્મ કર્યા એવો એ થયો ઘણા લોકો એવા હોય જન્મથી સત્વ ગુણી હોય ઘણા છોકરા તમે જુઓ કે નાના હોય ત્યારથી તમને એમ લાગે હારો ભગવાનનો માણસ લાગે છે મોટો થાય તો તમને લાગે બહુ ડાયો છે અને ઘણા નાના હોય ને ત્યારથી જ રજો ગુણિ હોય ઘણા નાના હોય ને ત્યારથી તમોગુની હોય એવા હોય એનું કારણ શું છે પાછલા કર્મોનું કારણ છે પાછલા કર્મો એના એવા છે એટલે ઘોર કર્મોથી છૂટવાને માટેનું એકમાત્ર સાધન મનુષ્યનો દેહ છે તે પણ ભરતખંડમાં મળ્યો હોય તો તે જીવને તરત છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય છે તેમાં જો ભરતખંડમાં મનુષ્ય દેહ ધરીને જો કંઈક નિકાલ ન કરે તો જીવ ઘણો બેહાલ થઈ જાય પછી જમપુરીમાં અપાર માર ખાય પણ આ સંસારનો છેડો આવતો નથી ફરીવાર વાર લક ચોરાસીનું દુઃખ પ્રાપ્ત થાય છે તે દુઃખ તો કહ્યું જાતું નથી ચાર ખાંડનું કહેવાય છે તેના નામ કહું છું અંડજ અંડજ જરાયુજ અને ચાર ખાંડ છે છે એટલે જમીનમાંથી થતા જે કોઈ જન્મો આ વૃક્ષ વેલીના એને ઉદભીજ કહેવાય અંડજ એટલે ઈંડામાંથી જે જન્મો થાય છે એને અંડજ કહેવાય જરાયુજ એટલે જે જે બાળક જન્મેને એની આજુબાજુ જરા ચોટેલી હોય એ જરાયુજ છે અને સ્વેદ એટલે ગરમીથી જે થાય છે મચ્છર છે માખી છે મસી છે આ બધું છે 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 આ ચાર પ્રકારની ખાનો એની અંદર લાખ લાખ આવે વાર જન્મ લેવો પડે છે એટલે કે ઉદભીજમાં એકવીસ લાખ વખત જન્મે મરે વૃક્ષ વેલીના આ જાડવાના જન્મોમાં એકવીસ લાખ વખત જન્મવાનું મરવાનું પછી અંડજમાં એકવીસ લાખ વખત ઈંડામાંથી જન્મવાનું મરવાનું જન્મવાનું મરવાનું જન્મવાનું મરવાનું પછી સ્વેદજમાં જવાનું ગરમીથી થતા જે જન્મો છે એકવીસ લાખ વખત મરવાનું અને જરાયું જ જેમાં માનું દૂધ છે બીજા ત્રણમાં માનું દૂધ નથી ઈંડામાંથી જન્મતું માનું દૂધ નહીં પીવે ઝાડમાંથી આ ઝાડ વૃક્ષ વેલી એ કોઈ માનું દૂધ નથી પીતા સ્વેદજ એ માનું દૂધ નથી પીતા જરાયુજમાંથી જન્મતું જે જીવાત્મા છે જે શરીર છે એ માનું દૂધ પીવે છે એવા એકવીસ લાખ જન્મો એકવીસ લાખ જન્મો માનું દૂધ આ જીવે પીધું મહારાજ અંત્યના ઓગણ ચાલીસ માં કે આ જીવે પોતાની માતાનું એટલું દૂધ પીધું છે સમુદ્ર જેટલું દૂધ પીધું છે એક સમુદ્ર ભરાઈ જાય એટલું દૂધ પીધું છે માનું દૂધ આ ગાય ભેંસ બકરીનું પછી પીધું હોય એ નહીં ફક્ત પોતાની માને ધાવ્યો છે આ બચ્ચું થઈને કેટલી વખત ચોરાસી લાખ ફર્યો છે વિચારો તો એકવીસ લાખ એકવીસ લાખ જન્મમાં કે સમુદ્ર જેટલું દૂધ ના થઈ જાય ચોર્યાસી લાખની સાયકલ ઇન્ફિનિટીવ ટાઈમ ફર્યો હોય એક વખત નહીં અનંત વખત ફર્યો હોય અને એમાં જે દૂધ માનું ભેગું થાય એ સમુદ્ર જેટલું થાય હજુ અંત આવ્યો નથી હવે આ જન્મે તો છેલ્લો જન્મ આ મનુષ્યનો જન્મ આવ્યો અને એમાં મહારાજને મોટાનો યોગ થયો માટે આ છેલ્લો જન્મ થાય એવો ઉપાય કરવો મહારાજ કે લક ચોરાશી કહેવાય છે તેમાં અનંત દુઃખ રહ્યું છે કહેવાથી એનો પાર આવે તેમ નથી બધા દુઃખ ટાળવાનો એક ઉપાય મનુષ્યનો

નાક એની અંદર હૌથી ખતરનાક આંખ હૌથી પહેલો નંબર કલ્યાણ બગાડવાનો ધંધો કરે આંખ અને બીજો ધંધો કરે કાન બાકીના બધાનો પછી નંબર લાગે હૌથી પહેલાં આંખ આંખ કલ્યાણ બગાડવાનું કામ જાજુ કરે પછી કાન કરે પછી જીભ કરે અને પછી ત્વચા કરે અને પછી નાક કરે આ એનો ક્રમ છે બગડવાનો જીવને મોક્ષના માર્ગમાંથી ક્રમ આ આ છે છે ક્રમથી એની એની સ્ટ્રોંગનેસ મોક્ષના માર્ગમાંથી પાડવા માટેની આ સૌથી ખતરનાક એટલે કે છે પાંચ જે જ્ઞાન ઇન્દ્રિયો છે એ મોક્ષ માર્ગના પ્રથમ મહાન શત્રુ બનીને રહે છે તે જ્ઞાન ઇન્દ્રિયો જીવની હિતેચ્છુ બનીને ચારે ખાનોમાં ભટકાવે છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંદે પંચ વિષયનો આહાર જીવે બહુવાર કર્યો છે છતાં એ સુખને જીવ મહાન દુર્લભ માની બેસે છે માનો પંચ વિષયને ક્યારેય દેખ્યા જ ન હોય એમ ભોગવવા લાગે છે છતાં પણ તેનાથી અપૂર્ણ અને અતૃપ્ત જ રહે છે પંચ વિષય જોયા નથી અને જીવ ભોગવવા મંડ્યો નથી જાણે ભોગવ્યા જ નથી પહેલા જાણે જોયા જ નથી પણ કેટલા ભોગવ્યા છે પણ હજુ પણ તૃપ્તિ થઈ મહારાજ મધ્યના સુનતાળીસ કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય પાતાળ સુધી પૃથ્વી ફાટી મુસળધાર વરસાદ કોઈ દી ભરાય એમાં ઇન્દ્રિયો છે ને પાતાળ ફાટેલી છે અને આ જીભને કેટલું આપી દીધું અત્યારે આટલા વર્ષમાં કેટલી વખત પીઝા ખાઈ લીધા હમ આટલા વરસ કેટલું આ દાદાઓ તો જોવો તો ખરાબ બાજરા રોટલાથી થી માંડીને પીજાના રોટલા ઉધી ભૂગી ગયા દાદા બાજરના રોટલાથી પીજાના રોટલા સુધી પહોંચી ગયા બોલો તમે ઘઉંની સેવો થી માંડી અને મેક્સિકન રાઈસ સુધી પહોંચી ગયા હા દાદા કે મેક્સિકન રાઈસ પડ્યું છે ને આ પડ્યું છે ને મગની ખીચડી દાદા કે આપણે આ મેક્સિકન વાળું ફાવશે મગની ખીચડી રેવા દો એ તો બહુ પહેલા ખાધેલી છે એમ થાય બોલો કેટલું ત્રણ ચાર યુગ તમે જોઈ લીધા જોઈ લીધા ને ચાર યુગ જોઈ લીધા ક્યાં જે દીક ફોન જ નહોતો તાર હતો તારે નહોતી ટપાલ હતી તે દીના યુગ થી માંડીને આજે વોટ્સએપ દાદાઓ વાઈબર ને વોટ્સએપ વાપરતા થઈ ગયા બોલો કેવો યુગ આવી ગયો કેટલું જોઈ લીધું એ પંચ વિષય છે એ કઈ ભરાય એવા નથી આને ગમે એટલી વાર પોચા પોચા રૂ જેવા ગરમ ગરમ ભજીયા જે માળીએ તો આ જીવને તૃપ્તિ થાય એમ નથી આંખને ગમે એવું બતાવે તો એ તૃપ્તિ થાય એમ નથી કાન ને ગમે એવો શબ્દ સંભળાવીએ તૃપ્તિ થાય એમ નથી પૂર્ણ વિરામ તો એક મૂર્તિમાં ઘરે તે થાય બાકી બધું અલ્પવિરામ વાળું છે જેટલું છે મૂર્તિ સિવાયનું બાકી બધું અલ્પવિરામ વાળું છે પૂર્ણ વિરામ પૂર્ણ એવા એક મહારાજનું સ્વરૂપ જ છે બાકી બધું અલ્પવિરામ જ્યાં છે ત્યાં અલ્પવિરામ અટકેલા છીએ બાકી આગળ હજુ છે જ એમાં તૃપ્ત નથી થવાય એવું માટે કે છે અતૃપ્ત જ રહે છે તે માયક પંચ વિશેના સુખને માટે પરસ્પર દાસ થઈને રહે છે તેને માટે તો પુત્રને પિતામાં પણ વેર થાય છે એને લીધે એકબીજાના પ્રાણ ખોવાય છે પ્રાણ જાય છે લેસ માત્ર પણ સુખ આવતું નથી તે પછી પણ એવું ને એવું જ આગળ દુઃખ તો રહે જ છે છતાં જીવ ભગવાનને ભજતો નથી અને ખરેખર ભગવાનને વિના જીવ દુઃખને તરી શકતો નથી ઉપર કયા તે દુઃખનો જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે તેનો અંત આવી શકે છે કોઈ સ્વર્ગનો ઇન્દ્ર થાય કે મરતે લોકનો ચક્રવર્તી રાજા થાય ભલેને આવા અનંત જન્મ ખોવે છતાં પણ તે દુઃખનો અંત આવતો નથી એમ સંતો વારંવાર કહે છે મહારાજ આ બધું દરબારોને કહે છે કે તમારું દરબારી પણ છોડો અને ભગવાન ભજો અનંત જીવોનો મોક્ષ કરવા માટે ભગવાન પુરુષોત્તમ જ પ્રગટ્યા છે તેટલા માટે જ અનંત મુક્તો પણ આવ્યા છે હરિભક્તોનો તો કોઈ પાર જ નથી મુક્તોનોય પાર નથી એમ હરિભગતનો પાર નથી કળિયુગમાં ભગવાન આવ્યા સિવાય જીવનું અજ્ઞાન ટળે નહીં યથાર્થ જ્ઞાન થાય નહીં જ્ઞાન સિવાય મોક્ષ થતો નથી ભલેને જીવ આવા અનંત જન્મોને ખોઈ નાખે રાતનું અંધારું અપાર છે સૂર્યોદય થયા સિવાય તે અંધારું ટળે નહીં તેમ માયાનું અજ્ઞાનરૂપ અનંત અંધારું પુરુષોત્તમ રૂપી સૂર્ય સિવાય નષ્ટ થાય નહીં બીજા કરોડો ઉપાય કરવામાં આવે છતાં રાતનું અંધારું ક્યારેય ટળે નહીં એ રીતે અજ્ઞાનરૂપી અંધારું અનંત છે પ્રગટ હરી સિવાય તેનો વિનાશ થતો નથી જ્યારે અનંત અસુરો પ્રગટ થાય અને વર્ણ ધર્મનો વિનાશ કરે ત્યારે ભગવાન અવતાર ધારે છે અસુરોનો સંહાર કરે છે દરબાર તમે ધન્ય ભાગ્યશાળી છો જીવેન્દ્રને કે છે અત્યારે તમને સત્સંગ થયો સદભાગ્ય વિના આવો સત્સંગનો યોગ મળે જ નહીં બહુ બ્રહ્માદિક પણ સત્સંગને ઘણો દુર્લભ માનીને વારંવાર દિન રાત આવા સત્સંગની માગણી કરતા રહે છે બહુ બ્રહ્મા પણ ઈચ્છે છે દરબાર બીજું બધું સુલભ છે પણ સત્સંગ મળવો ઘણો દુર્લભ છે શાસ્ત્રોનું રહસ્ય પણ એ જ છે તે સત્સંગાત તમને મળ્યો છે આટલી વાત કરીને શ્રી શ્રીહરિ ત્યાંથી ઉઠ્યા તે દરબારના મનમાં અરખ માતો નહોતો તે સમયે શ્રી શ્રીહરિ ઘોડે સવાર થયા મહારાજ આવી દરબારને વાત કરી દરબાર બહુ રાજી થયા મહારાજ ઘોડે સવાર થયા ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિત્રણ સાગરના ચતુર્થ પૂરમાં શ્રીહરિએ દરબાર જીવા ખાચર આગળ સત્સંગનું દુર્લભપણું વગેરે મહિમા કહ્યું એ નામે અગિયારમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની